નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આઈટીઆઈ પ્રવેશ કાર્યક્રમ 2022-23ની માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એડમિશન એટલે કે આઈટીઆઈ એડમિશન 2022-23 અન્વયે પ્રવેશ જાહેરાત 2022-23 જાહેર કરી દેવામાં આવેલી છે. તો આ પ્રવેશ જાહેરાત અન્વયે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું છે. તો પ્રવેશ પ્રક્રિયા અંગેની સંપૂર્ણ માહિતી એકદમ સરળ ભાષામાં મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને તમને આઈટીઆઈ એડમિશન 2022-23 પ્રવેશ કાર્યક્રમ વિશેની સંપૂર્ણ માહિતી મળી જાય. તો ચાલો હવે આપણે જાહેરાતની વિગતવાર માહિતી જોતા જઈએ. તો મિત્રો, આઈટીઆઈ પ્રવેશ કાર્યક્રમમાં આ પ્રમાણેની જાહેરાત આપી દેવામાં આવી છે, જે રોજગાર અને તાલીમ નિયામક શ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ન્યૂઝપેપરમાં આ જાહેરાત આપવામાં આવેલ છે. તો આ જાહેરાત અન્વયે સરકારી ગ્રાન્ટીને સ્વનિર્ભર આઈટીઆઈમાં ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવેલ છે, જેમાં આપણે જોઈએ રાજ્ય સરકારની ગ્રાન્ટીને સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ચાલતા વિવિધ પ્રકારના એનસીવીટી જીસીવીટી પેટર્નના વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે પ્રવેશ સત્ર 2022માં ભરવાપાત્ર બેઠકો માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરેલ છે. તો પ્રવેશ વાંચુક ઉમેદવારોએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટે પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ફરજિયાત દર્શાવવાનો રહેશે. તો આમ મિત્રો, જે પ્રવેશ સત્ર 2022 છે તેના માટે જે પ્રવેશ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું છે, અને જે પ્રવેશ વાંચુક ઉમેદવારો હોય તેઓએ ઓનલાઈન ફોર્મ ભરવા માટે પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ફરજિયાત દર્શાવવાના રહેશે. હવે આપણે જોઈએ તો ઓનલાઈન પ્રવેશ ફોર્મ છે તે itiadmission.gujarat.gov.in આ વેબસાઇટ પર જઈ અને તારીખ 2/5/2022ના રોજ બપોર 2 કલાકથી લઈ અને તારીખ 15/6/2022ના રોજ સાંજના 5 કલાક સુધીમાં સબમિટ કરી લેવાનું રહેશે. તો આમ મિત્રો, તારીખ 2/5/2022ના રોજ બપોરે 2 વાગ્યાથી આ આઈટીઆઈ એડમિશન માટેના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું છે, જે તારીખ 15/6/2022ના રોજ સાંજના 5 કલાક સુધી ચાલુ રહેશે. તો જે કોઈ વિદ્યાર્થી મિત્રો આઈટીઆઈમાં એડમિશન લેવા માગતા હોય તો તે તારીખ 15/6/2022 સાંજના 5 કલાક સુધી પોતાનું ફોર્મ ઓનલાઈન ભરી શકશે, અને તેના માટે ₹50 રજિસ્ટ્રેશન ફી જે નોન રિફંડેબલ રહેશે. તો ઓનલાઈન પદ્ધતિથી આ ફી છે તે ભરવાની રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો, ઉમેદવાર તેના પસંદગીના સ્થળ, વ્યવસાય વગેરે મુજબ તેની પસંદગીની તમામ આઈટીઆઈ તેમજ તમામ ટ્રેડની પસંદગી મુજબ ક્રમ નક્કી કરી અને ચોઇસ ફિલિંગ કરી શકશે. તો આમ મિત્રો, જે ઉમેદવાર છે તે પોતાની પસંદગીના સ્થળ અને વ્યવસાય વગેરે મુજબ તેની પસંદગીના તમામ આઈટીઆઈમાંથી તેમજ ટ્રેડમાંથી તેની પસંદગી મુજબ તેનો અગ્રતાક્રમ એટલે કે ચોઇસ ફિલિંગ આપી શકશે. ત્યાર પછી મિત્રો, આગળ આપણે જોઈએ કે એક વખત રજિસ્ટ્રેશન થઈ ગયા પછી ઉમેદવાર જો તેઓએ ભરેલ વિગતોમાં સુધારો કરવા ઈચ્છતા હોય તો તેઓ નજીકના હેલ્પ સેન્ટરની મુલાકાત લઈ અને તારીખ 18/6/2022થી તારીખ 20/6/2022 સુધીમાં સુધારો કરાવી શકશે. તો આમ મિત્રો, જો તમે ઉમેદવાર માટે રજિસ્ટ્રેશન થઈ ગયા હોય તો તેમાં ભરેલી વિગતો સુધારવા ઈચ્છતા હોય તો સુધારો કરાવવા માટે તારીખ 18/6/2022થી લઈ તારીખ 20/6/2022 સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવેલ છે. તો આ સમયગાળા દરમિયાન તમારે હેલ્પ સેન્ટરની મુલાકાત લેવાની રહેશે અને ત્યાં જઈ તમે તમારી વિગતોમાં સુધારો કરાવી શકશો. ત્યાર પછી આગળ જોઈએ મિત્રો કે ઉમેદવારે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરતા પહેલાં પ્રવેશ ફોર્મ ભરવા સંબંધેની જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આ ખાતાની વેબસાઇટ itiadmission.gujarat.gov.in પરથી વાંચી સમજી વિચારીને પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે. તો આમ મિત્રો, જે આ
ઓફિશિયલી વેબસાઇટ છે તે વેબસાઇટ પર પ્રવેશ ફોર્મ ભરવા માટેની માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવેલી છે। તો આ સૂચનાઓને વાંચી સમજી અને ત્યાર પછી જ આ પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદ આગળ ક્રમ નંબર 5 ઉપર જોઈએ તો સરકારી ગ્રાન્ટીનેડ સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ઉપલબ્ધ વ્યવસાયોની વિગત, અરજી ફોર્મ ભરવા સંબંધિત સામાન્ય સૂચનાઓ, પ્રવેશના નિયમો, મેરિટ યાદી નક્કી કરવાની પદ્ધતિ, સંસ્થાકીય સ્ટાઇપન્ડ, રિઝર્વેશન પોલિસી, સંબંધિત વ્યવસાયોમાં પ્રવેશ પાત્રતા, ટ્યુશન ફી, કોસનમની ડિપોઝિટ વગેરે તમામ વિગતો માહિતી પુસ્તિકામાં દર્શાવેલી છે, જે ઉપરોક્ત વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે। જે ડાઉનલોડ કરી અને ફોર્મ ભરતા પહેલાં વેબસાઇટ પર મૂકેલ તમામ માહિતી તથા સૂચનાઓ વાંચી લેવાની રહેશે। તો મિત્રો, આ પ્રકારની જે કંઈ તમામ સૂચનાઓ છે તેની એક માહિતી પુસ્તિકા છે, તે માહિતી પુસ્તિકા જે આ itiadmission.gujarat.gov.inની વેબસાઇટ છે તે વેબસાઇટ પર મૂકેલી છે, જેને ડાઉનલોડ કરી અને તમારે યોગ્ય રીતે વાંચી જવાની રહેશે। ત્યાર પછી આગળ જોઈએ તો સરકારી ગ્રાન્ટીનેડ સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાના વ્યવસાયોમાં ભરવાપાત્ર બેઠકો ઉપરોક્ત વેબસાઇટમાં મૂકવામાં આવશે। તો આજે કંઈ સરકારી ગ્રાન્ટીનેડ તથા સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ છે તેના માટે વ્યવસાયોમાં ભરવાપાત્ર જે બેઠકો છે તે બેઠકની વિગતો છે તે આ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે। તો નિયમિતપણે આ વેબસાઇટ જોતા રહેવાનું રહેશે। ત્યાર પછી આપણે આગળ જોઈએ મિત્રો, તો રાજ્યની તમામ સરકારી ગ્રાન્ટીનેડ સ્વનિર્ભર સંસ્થાઓ ખાતે પ્રવેશ અંગેના માર્ગદર્શન માટે નજીકના હેલ્પ સેન્ટર ઉપરોક્ત તારીખ દરમિયાન સવારે 11 કલાકથી સાંજના 5 કલાક સુધી કાર્યરત રહેશે। તો આપણે જે ફોર્મ ભરવાની તારીખ જોઈ તે સમયગાળા દરમિયાન આ માર્ગદર્શન માટે તેમ નજીકના હેલ્પ સેન્ટરો છે તે સવારના 11થી લઈ અને સાંજના 5 કલાક સુધી કાર્યરત રહેશે। તો તમારે જો કોઈ હેલ્પની જરૂર હોય તો હેલ્પ સેન્ટર પર આ સમયગાળા દરમિયાન જઈ અને તમે તેના વિશે વિગતવાર માહિતી મેળવી શકો છો। આ ઉપરાંત નીચે દર્શાવ્યા મુજબના હેલ્પ સેન્ટરો ખાતેથી ટેલિફોન દ્વારા અને વેબસાઇટ itiadmission.gujarat.gov.in પર ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા અંગેનું માર્ગદર્શન મળી રહેશે। તો મિત્રો, અહીંયા હેલ્પલાઇન નંબરો પણ આપવામાં આવેલા છે, જેમાં ક્રમ નંબર 1 ઉપર છે રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી ગાંધીનગર, જેનો હેલ્પલાઇન નંબર છે 079-232-53810। ત્યાર પછી ક્રમ નંબર 2 ઉપર છે નાયબ નિયામકશ્રી પ્રાદેશિક કચેરી અમદાવાદ, જેનો નંબર છે 079-228-22-426। ત્યાર પછી ક્રમ નંબર 3 ઉપર છે નાયબ નિયામકશ્રી તાલીમ પ્રાદેશિક કચેરી વડોદરા, જેનો નંબર છે 02-652-43-8477। ત્યાર પછી ક્રમ નંબર 4 ઉપર છે નાયબ નિયામકશ્રી તાલીમ પ્રાદેશિક કચેરી રાજકોટ, જેનો નંબર છે 02-81-24-58-488। અને છેલ્લે ક્રમ નંબર 5 ઉપર છે નાયબ નિયામકશ્રી તાલીમ પ્રાદેશિક કચેરી સુરત, જેનો નંબર છે 02-61-24-75-195। તો આ પ્રમાણે હેલ્પલાઇન નંબરો પણ આપવામાં આવેલા છે। તો જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવા માગતા હોય તે નિયત તારીખમાં ફોર્મ ભરી લેવાનું રહેશે। તો મિત્રો, આપણે ફરી એકવાર રિપીટ કરી દઈએ કે ફોર્મ ક્યાં ભરવું તથા ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ। તો મિત્રો, આઈટીઆઈ એડમિશન માટે આઈટીઆઈ એડમિશનની ઓફિશિયલી વેબસાઇટ પર જઈ અને ફોર્મ ભરી શકાશે। તો અહીંયા આપણે આઈટીઆઈ એડમિશન માટેની જે વેબસાઇટ છે તેની લિંક આપેલી છે, તો તે તમે જોઈ શકો છો itiadmission.gujarat.gov.in। આ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। જો ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતીની જરૂર હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તો આપણે તેના માટે અલગથી એક સેપરેટ વિડીયો બનાવી અને આપને માહિતગાર કરવા માટે પ્રયત્ન કરીશું। ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે ફોર્મ ભરવાનું શરૂ થવાની તારીખ। તો મિત્રો, 2/5/2022 એટલે કે ગઈકાલથી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું છે અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે 15/6/2022। તો આમ જે વિદ્યાર્થી મિત્રો આઈટીઆઈમાં એડમિશન લેવા માગતા હોય તેઓ તારીખ 15/6/2022 સાંજના 5 કલાક સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે। તો આશા રાખું કે આઈટીઆઈ પ્રવેશ કાર્યક્રમ વિશેની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ હશે। આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો।
સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.